मा चिंता विघ्न विनाशिनी, तू कमलासनी ऐसका विषहती हंसवाहिनी माता दुर्गा तू हमने दे दुखहरणी माँ कूड देवी करणी करने सहा जाहर जगुमा मा तू जोगनी माड़ी परगट पीछड़िया जाहर जगमा ए जगदम्बा तू जोगनी माड़ी परगठ ममाई मा गुरु ब्रह्मा गुरु विष्णु गुरुदेव महेश्वरा गुरु साक्षात परब्रह्म तस्मै श्री गुरुवे नमः। सौराष्ट्रिया दिंगी धरती सिंदड़ा गामनो आंगणो रामदेव पीर भगवान नी असीम कृपा थी दर वर्षे युवानो जे रामदेव पीर नो पाठ करे ए निमित्ते आपणे बधा मळ्या छे। असीम कृपा रामदेव पीर भगवान नी असीम कृपा मां मम्माई मानी असीम कृपा माल बापानी जेथी आपणे एक आया लोक साहित्यना प्रोग्रामना माध्यमथी मळ्या छे। तो आप सौने शुरुआतमां एक बे विनंती करी दऊं कि हूँ कोई कलाकारना स्वांग पहेरीने आव्यो नथी, जेम माणेकवाड़ा जाऊं एम ज अहीं हूँ सेंद्रड़ आव्यो छूं। अने ई भीखाभाई ने पण खबर छे, नाणभाई ने खबर छे, काळाभाई ने खबर छे, અને એનો મને આનંદ છે। મેં સીધાભાઈને પણ કીધું કે તમે આવો, મારા ગામથી આવ્યા છે। અને મારા બહુ પરમ સ્નેહી રામસિંહભાઈ પેટારિયા બહુ જૂના મિત્ર મારા વર્ષોથી, એ બહુ નાના હતા એ વખતથી, કારણ કે હું કોઈલાણા કે બામણા સાથે ટીકરી વર્ષે જતો ત્યારે આમ ચોરે ગાડલું પાથરું હોય ને બેઠા હોય ગામ સાંભળતો હોય, એ વખતના મારા મિત્ર એ પણ આવ્યા છે આજે। સિંદડા ગામના સગાવાલા પણ આજે ક્યાંય ક્યાંયથી આવ્યા છે। ગામના આગેવાનોમાં ભાઈ શ્રી દિનેશભાઈ, પછી નાથાભાઈ, પોલાભાઈ, અન્ય મુરબીઓ વડીલો આ કાર્યક્રમની, અને હું રૂડું મને કહેતો નથી, કાંઈ મારે કાંઈ તમારી પાસે જોતું નથી, એટલે પણ મને દિનેશભાઈના એક મને એક અજાણ્યા માણસે કીધું કે બહુ સારું કામ કરે છે, એટલે પછી મને પોરો થયો। માણેકવાડાના કે સેન્દ્રડાના કે ટ્રીનમેસ્ટના માણસો કંઈક સારું કામ કરે એનો પોરો થાય તમને, એ મને પણ પોરો થાય। એટલે હું એમ કહું કે મા ભગવતી તમને સારા કામ કરવા માટે, અને આ ગામની જે મેં આમ વાત જાણી કે આ ગામમાં કોઈ વ્યસની માણા નહીં, આ ગામની માલિપા કોઈ જુગાર નહીં, ખેર હું એક ચારણ તરીકે એક સાહિત્યકાર તરીકે મારો ખૂબ આનંદ વ્યક્ત કરું છું સાહેબ તમારા સામે।
હું કોઈ રૂડું મનાવવા કહેતો નથી, કાંઈ સારું મનાવવા કહેતો નથી, પણ આવા ગામડાની આજ બહુ જરૂર છે સાહેબ. વિકટ પરિસ્થિતિ આવી રહી છે, પરિસ્થિતિ પલટો બહુ લઈ રહી છે. હમણાં અર્જુનભાઈ ને અમે બધા બેઠા હતા ત્યારે એ જ વાત થતી હતી. અર્જુનભાઈ પણ આવ્યા છે, બધા મહેમાનો બહારથી આવ્યા છે, હું એક એકને બહુ પરિચિત છું એટલે હું વાત કરવા બેસીશ તો ઘણો સમય જશે. પણ અમે એ જ વાત કરતા હતા કે સમય બહુ વિકટ આવી રહ્યો છે, શું કરવું, જીવનનું ચેતરપણ અમારે ઊભું છે આજે ધમતાને આરે, અમારું મરણ જો સલામત રહે તો અમારે અમારું જીવન વહેંચવું છે. ફરે છે ગરીબો નગન ન છૂટકે, કરે છે અધમ કામ અંતે ન છૂટકે, માનવ મરે જો જીવતો રહીને તો માનવને એનું કફન વહેંચવું છે. અને દગાખોર દુનિયાના દંભી દલાલો, કોઈ માતાને નૂરે નયન વહેંચવું છે, શિયલને બચવવા સીતમગરના જગમાં કોઈ ગોરીને એનું ગવન વહેંચવું છે. જીગરને આશરા ફક્ત બે છેલા, સપન વેચવું છે, મનન વેચવું છે, કીર્તાર મળે તો કોઈને કેજો તારા ભગતને એનું ભજન વેચવું છે. શું કરવું, જીવનનું જતન પણ મારે ઊભું છે આજે ધમતાને આરે, એવો સમય વિકટ આવી રહ્યો. સમય બગડી ગયો એવો કોઈ અમારો દાવો નથી, પણ સમય જાગૃત કરી દે એવો આવ્યો છે. યુવાન મિત્રોને ખાસ કહું, બાપ તમારા ગામની જે ઇજ્જત છે, તમારા ગામની જે રીતભાત છે, એ તમે ભણો, આગળ આવો, પૈસાદાર બનો, તમને ભગવાન ઘણી ત્રેવડ આપે, મમ્માઈ માં રામદેવીર ભગવાન બધાય, પણ હું કોનો દીકરો છું, હું કયા ગામનું સંતાન છું, મારાથી આમ ઉભાય નહીં, આમ ખવાય નહીં, જેમ તેમ બોલાય નહીં, એ બધી પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને જીવશો તો માં મમાએ પણ તમારું રક્ષણ કરશે, રામદેવી પણ તમારું રક્ષણ કરશે, અને અમારા માણેકવાડાના માલ બાપા પણ તમારું રક્ષણ કરશે. કારણ કે માણેકવાડા અને સેંદરડા એ આમ તો સિક્કાની બે બાજુ છે. એટલે હું આપને આનંદ કરાવવા માટે આવ્યો છું. અને હું કોઈ, મેં તમને ફરી વાર કહું છું કે હું મારા ગામ માણેકવાડા જાઉં એ રીતે જ આવ્યો છું. વચ્ચે કોઈ અવર જવર ન કરે, આ પ્રોગ્રામ સાંભળવાનો છે સમજી લીજો મિત્રો, આ પ્રોગ્રામ છે ને કઈ આમાં જોવાનું છે જ નહીં. બોલો, આ પ્રોગ્રામ પૂરો થતા સુધી આના સ્થિતિ રહેવાની છે, આમાંથી ઉભે વાહડે ચડવાનું નથી, કોઈ હળકતી રિંગમાંથી નીકળવાનું નથી, અહીંથી સારી વાતો, સારા ગીતો અને સારા પ્રસંગો તમને રાજી કરવાના હું બધા પ્રયત્ન કરું છું. તો મારો આનંદ હું વ્યક્ત કરું, મેં તમને કીધું એમ મન મોર બની થન ગાટ કરે, મન મોર બની થન ગાટ કરે, I'm not afraid.
કઈ પૈસા આવશે એ બધા આમાંથી કોઈ કલાકાર લેવાનું નથી. જે કઈ છે એ ભાઈ લક્ષ્મણભાઈ કે દિનેશભાઈ જેમ કીધું એમ આ તમારા ગામમાં જ રહેવાના છે. એટલે જ્યારે સંગીત ગીત હાલે ત્યારે ઉદાર હાથે અને તમારા ગામમાં વિશેષ કહેવાનું હોય નહીં. અહી ડાયરો છે એની ઉદારતા તો જગ પ્રખ્યાત છે. અરે દર ઉપર અમન નારિયમ ભરિયા
હવે બધું આમ જાત મારા સગામાં થાય પાછા સિંદરડા અને બાલોટના પણ ઘણા સગા લખણભાઈ હમણાં એની ઘેરે જમવા ગયા ત્યારે યાદ કરતા હતા બાલોટને તમે લો સાહેબ આન લેતી છે I don't know.
અરે બે ત્રણ વાતો આપણે એટલા માટે કરવી છે, એક માં મમ્માઈના પણ ગુણગાન ગાવા છે, આહિર સમાધિની પણ જે ઉદારતા છે, અને બધાયના મોબાઈલે ગલા દાબી દેજો બને ત્યાં સુધી. હા કઈ વાત, ભલે ભલે લઈ આવ્યા છો તો ઉતારા કરતા જાય, એમ વાંધો નહીં, પછી વાંધો નહીં, પછી આપણે બોલાવીશું. કારણ કે અહીંથી લઈ જાહે તો કોક ને દેહે તો પાછા આવશે ને પાછા અહીંયા. પણ આહિરોને માટે ભગવાન દ્વારકાધીશે એમ કીધું છે, આ બહુ જગ જાહેર વાત છે, કે હું તમારી તેગે ને દેગે કાયમને માટે રહીશ. આ કલિકાલ યુગમાં પણ યદુવંશ આહિર કુળમાં ભગવાન કૃષ્ણના રખવાળા છે. એ ન્યા વાતો કરો માં ભાઈ, એ ભાઈ બે જાઓ વાતો કરો. તો અમે આવ્યા છીએ ઠેઠિયાથી, અને પાછું મારું જ નામ હતું ને હું જ આવ્યો છું અહીંયા. અનુપ જલોટાનું નામ હતું ને હું આવ્યો, એવું કઈ નથી કહ્યું, હું જ આવવાનો. ઘડી એમ થાય કે આ તો નામ કોકનું, કોક આવ્યા અહીંયા, એવું નથી. બેસી જાઓ, આપ બેસો, પ્રેમથી બેસો, આ પ્રોગ્રામ સાંભળવાનો છે સાહેબ. આ પ્રોગ્રામમાં કાંઈ ઊભું થવાનું કે જવું, આ તો ખેર આપણે જે પ્રસંગે નિમિત્ત મળ્યા છીએ, પાંચ મહેમાનો આવે તો કંઈક સારું કામ થાય ગામને માટે, એટલા ખાતર આ ઘોરની પ્રથા છે. પણ દ્વારકાધીશ મુરલીધર તમારા કાયમ, હું કાયમ એમ કહું છું, હું રામભાઈને અમે આજે પેદી પહેલા માળિયાહાટીના ગયા, હું એમને યાદ કરતો હતો અહીં બેઠો હતો ત્યારે, ભોલાભાઈ ને ત્યાં, લખમણભાઈ ને ત્યાં, કે જે શાસ્ત્રી જે ભાગવત વાંચે છે જ્યાં માળિયાહાટીના, એ હું જરાય જેવા અતિશક્તિ નથી કહેતો, પણ છોટે ડોંગરેજી મારા જેવા લાગે છે. હજી તો ઉંમર નાની 31 વર્ષની છે, અદભુત વાંચક છે. હમણાં નાથાભાઈને અર્જુનભાઈને પણ કીધું. તો ભગવાન દ્વારકાધીશ જેના ગુણગાન ગાય, માં મમ્માઈના ગુણગાન ગાય, પછી આપણે આપણી વાતો કરવાની છે. પણ મારે આપને એ કહેવું છે કે તમારા ઈષ્ટદેવ, તમારા સદગુરુ અને તમારા કુળદેવી, આ ત્રણને શરણે માથું નમાવી દો, બાકી પ્રણામ આખી દુનિયાને કરો, બાકી માથું આ ત્રણની જગ્યાએ હોવું જોઈએ છે. મારા ઈષ્ટદેવ કે તમારા જે ઈષ્ટદેવ હોય, રામ કૃષ્ણ શિવ રામાપીર ભગવતી જે હોય, કુળદેવીમાં માં મમ્માય હોય, પીઠળ હોય, મોગલ હોય, આવડ હોય, ખોડિયાર હોય, અને સદગુરુ તમારા જે હોય, ગુરુ ગુરુ છે સાહેબ, એને શરણે માથું નમાવી દો, પછી જુઓ જીવવાની મજા આવે. એટલે મારે દ્વારકાધીશની એક રચના દુલા કાગને કલમે લખાયેલી, એટલે ગીત સંગીત આવે તારે ઘોર કરજો, પણ વાત આવે તારે પાસે બેસી જાજો, એટલે બે કામ હાલે આપણા, બરાબર. હવે આજે તમે કોઈ પણ ઘરે જાવ ને રામ રામ ન કરે, અથવા તો, અને હું તમને પાછું હસવાની આનંદે કરાવીશ, મારો કોઈ એવો ઈરાદો નથી કે પરભારી દ્વારકાધીશની માંડીને તમને હવારે ભગવાન પહેરીને ગિરનાર ભેરા કરી દેવાય એવો, અને આમાં તમે કોઈ જાવે મેં નથી, કારણ કે અમે નથી ગયા ને તમે ક્યાં જ જાઓ, બોલનાર ન જાય તો સાંભળનાર ક્યાંથી જાય. એટલે હું તમને આનંદ પણ કરાવે, હાસ્યરસ પણ આપણો આખો કુટુંબ બેઠું એને હસવાનું હસવું આવે એવો હાસ્યરસ. મેં હમણાં એક ભાઈને પૂછ્યું હતું, મેં કીધું તમારા બાપુજી શું કરે, મને કે અફસોસ કરે છે. તો મેં કીધું અફસોસ છે નો કરે, મને કે અમે આવ્યા એનો, અમે એને ઘીરે આવ્યા એનો મારા બાપુજી અફસોસ કરે છે. તો પનરવિધિ પછી વળી એના બાપુજી મને મળ્યા, મેં છોકરા કેટલા, તો કે ત્રણ. મેં કીધું શું કરે, તો કે એક ખેતી કરે, એક બિન ખેતી કરે, એક જેને સામે મળે એનું કરે છે. હું લઈ લ્યો આમાં બેમાંથી એક પાંચી તમે, એટલે હાસ્યરસ તો જીવનમાંથી નીકળે છે, તો રજૂ કરશું તમારા સામે. પણ દ્વારકાધીશ મુરલીધર જન્મા મથુરામાં, જેલમાં જન્મા સાહેબ. ડોંગરેજ બાપા એમ કહેતા કે રામ છે મર્યાદા પુરુષોત્તમ, હમણાં કીધું ને માળિયા પણ શાસ્ત્રીજી, રામ છે મર્યાદા પુરુષોત્તમ છે, કૃષ્ણ છે એ પૂર્ણ પુરુષોત્તમ છે સાહેબ, પૂર્ણ અવતાર કૃષ્ણનો છે.
રામની હારે કઈક પણ વાત કરતા પહેલા મર્યાદાના બંધનો લાગી જાય, પણ કૃષ્ણને તો ખંભે હાથ રાખીને વાત કરી શકાય સાહેબ, એમ મજામાં એમ કહી હગાય. આવો કાલિયો ઠાકર. એકવાર વલકુ બાપુ બહુ સરસ વાત કરી મને, જીવાભાઈ ચલાડ મંત બાપુ, પોતી ઓછી વાતો ઓછી વાતો, હું બોલું છું હમણાં તમને બરાબર સંભળાતું હોય તો ઓછી વાતો ઓછી કરો ને, પછી મોબાઈલ બંધ કરી દો, વાતો ઓછી કરો, અને એના કલાક દોઢ કલાક પછી આપણે વિરામ રાખશું. તમને મજાનો ન આવે તો જતા રહેજો, તમને કાંઈ ના થાય, પણ કલાક દોઢ કલાક સુધી થોડી શાંતિ રાખો. વલકુ બાપુ મને વાત કરતા હતા, ચલાડ મંતુ બાપુ, કે ભીખુદાનભાઈ કેટલી કરુણા છે કે દેવકીના ઉદરમાંથી સંતાન જન્મે ને કંસને ખબર પડે, અને આમ દેવકી જુએ એમ ભીતમાં પછાડે અને લાલ ધાબુ લોહીનું થાય છે, અને માને હાથમાં હાથ કરી અને દેવકી આમ જોયા કરે. એક બીજું ત્રીજું ચોથું પાંચમું છઠ્ઠું સાતમું, એ સાત સાત કરુણાની વચ્ચે કરુણા પ્રગટિ કૃષ્ણ આઠમું સંતાન આવ્યો સાહેબ, અને જગતનો ઉદ્ધાર કરવા માટે, ધર્મનું રક્ષણ કરવા માટે અને ધર્મનો નાશ કરવા માટે સાહેબ. એ જન્મો ડોંગરેજ બાપા એમ કહેતા કે રામ અને કૃષ્ણમાં ફેર એટલો છે કે કૃષ્ણ પૂર્ણ પુરુષોત્તમ છે. એની લીલા તમે જો, વગડામાં વાહલી પણ વગાડી હગે અને રણમેદાનમાં શંખ પણ વગાડી શકે, ગોપીઓના વસ્ત્ર હરણ પણ કરી શકે અને દ્રૌપદીના ચીર પુરવાય ભૂગી જાય, અને જે જન્મે જેલમાં અને કામ મુક્તિ દેવાના કરે. બોલો